بسم الله الرحمن الرحيم السلام عليكم विद्यार्थी मित्रों, आज आपने अरबी भाग 9 अल हुरूफो शमसिया अल हुरूफो कमरिया जयरे अपने अल लगाड़ीए छे तो एनी बे रीतो छे, एक छे हुरूफे शमसिया, एक छे हुरूफे कमरिया। तो हुरूफे शमसिया आपणे अहीं समझिए, हुरूफे शमसिया हुरूफे शमसी एने हुरूफे शमसी कहे छे। एमां ता सा दाल दाल रो जा सीन शीन सोद दोद तो जो नून ला। आज 14 अक्षरो छे तेने हुरूफे शमसिया कहेवामां आवे छे। आपणे ने समझिए कई रीते ए लागे छे एने आपणे समझवुं होय तो जोईए कि कोई पण शब्दनो पहेलो अक्षर ऊपर आपेला अक्षरो पैकी एक कोई पण एक अक्षर होय अने तेने अल आर्टिकल लगाड़वामां आवे तो लाम नो उच्चार थतो नथी अने अलीफ हुरूफे शमसी साथे जोड़ाय छे। हुरूफे शमसीनो उच्चार बे वखत थाय छे, तेथी तेनी ऊपर तशदीद आने तशदीद कहवाय, तशदीद मुकवामां आवे छे। शब्दना छेल्ला अक्षर ऊपर मात्र एक ज पेश बाकी रहे छे। आज 14 अक्षरो एने आपणे अल लगाड़वो होय तो कई रीते अल लागशे ए आपणे जोईए। अहीं जोयुं के कोई पण शब्दनो पहेलो अक्षर आपेला अक्षरोमांथी होय अने त्यां आगळी अल लगाड़वानुं होय तो लामनो उच्चारण थतो नथी। अलीब ए हुरूफे शमसी साथे जोड़ाय छे तो जोईए आपणे। दाखला तरीके पहेलो शब्द छे असमारू, समरून एटले फळ, समरून। हवे आने अल लगाड़वुं छे तो ए अल आ रीते लागशे, अल
આપણે આમાં લામનું ઉચ્ચારણ નહીં થાય. સા અહીંયા મૂકેલું છે તો સા હોય તો તશદીદ મૂકી દેવાની. અસમરું અસમરું. એ રીતે રજલું 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 એટલે માણસ. રજુલું 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 એટલે માણસ. હવે આને અ લગાડવો હોય તો શું આવે? અલીફ લામ રો જીમ અને લામ. હવે લામનું ઉચ્ચારણ થશે નહીં એટલે સીધું અહીંયા આવશે તસદીદ. રજુલુ અરજુલુ. એ જ રીતે લીખે તાજીરૂન તાજીરૂન એટલે વેપારી. હવે તાજીર વેપારીને અલગાડવો છે તો સૌથી પહેલાં છે અલીફ લામ તા અલીફ જીમ ને રો. હવે અહીંયા આપણે જોયું કે આ 15 આજે 14 અક્ષરો છે એ 14 અક્ષરોમાંથી તા આવે છે તો તે તામાં હંમેશા આ 14 અક્ષરોમાંથી આવે ત્યાં આગળ તસદીદ મૂકી દેવાની. અગર જબર જે છે બે પેસમાંથી એક પેસ અત્તાજીરૂ અત્તાજીરૂ. તો આ હુરુફે શમસી છે આ જે 14 અક્ષરો છે એ 14 અક્ષર આવે તો હંમેશા એ લાલનો ઉચ્ચારણ લામનો ઉચ્ચારણ થતો નથી. ડાયરેક્ટ જ એ શબ્દ સાથેનો જોઈન્ટ કરવાનો છે એ શબ્દ સાથેનો ઉચ્ચારણ કરવાનું છે. ફરી એક આપણે જોઈ લઈએ સમકુન. સમકુન એટલે માછલી. હવે એને અ લગાડવાનું છે તો અલીફ લામ સીન મીમ અને કાફ. જ્યારે આ 14 અક્ષરોમાંથી સીન છે તો આપણે શું કરીશું? અહીંયા પહેલાં તસદીદ મૂકી દઈશું. અસમકુ અસમકુ. આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે શબ્દો આપું છું એ શબ્દમાં અલ લગાડવાના છે. દરસુન. બીજો શબ્દ છે દીનુન. ત્રીજો શબ્દ છે શમશુન. સાલ સ્વાલિબુન. આ જે 4 શબ્દો છે એ 4 શબ્દને તમારે ઘરે બેસીને અલ લગાડવાનું છે. રીત આ જ છે, આને જોશો તો તમારી સમજમાં આવી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજો ભાગ જોઈએ. અલ હુરુફુ કમરિયા. એને કહેવાય હુરુફે કમરી. કમરી એટલે ચાંદ. શમસી એટલે સૂર્ય. હવે આપણે આમાં જોઈએ તો અલીફ બા જીમ હા ખ આઈન ગઈન ફા ઓફ કાફ મીમ વાવ હા અને યા. આ જે 14 અક્ષરો છે 14 વર્ણ છે અક્ષરો છે એને હુરુફે હુરુફે કમરી કહેવામાં આવે છે. આપણે એને જોઈએ. જે શબ્દનો પહેલો અક્ષર ઉપર આપેલા અક્ષરો પૈકી કોઈ પણ એક અક્ષર હોય તેને અલ આર્ટિકલ લગાડવામાં આવે તો અલ નો
उच्चार यथावत रहे छे अने छेल्ला अक्षर ऊपर एक पेश लगाड़वामां आवे छे। दाखला तरीके आपणे जोईए जे रीते आपणे हुरूफे शमसीमां जोयुं हतुं कमरून, हवे आने अल लगाड़वुं होय तो सौथी पहेला अल ऑफ मीम, तो अहीं शुं आवशे? अहीं लामनो जे आपणे वात करी अहीं लामनो उच्चारण यथावत रहेशे, यथावत रहेशे, एटले के लामनो उच्चारण थशे अल कमरू। ए ज रीते आपणे बीजो कोई शब्द जोईए बैतुन, बैतुन आ जे शब्द छे एने अल लगाड़वो होय अल अल बैतुन, केम के आ जे 14 अक्षरो छे एमां बा छे तो बा आवे, आ 14 अक्षरोमांथी कोई पण अक्षर आवे तो त्यां हुरूफे शमसी एटले के एनो अलनो उपयोग थशे त्यारे अलनो उच्चारण यथावत रहेशे। बीजो कोई अक्षर आपणे जोईए किरदून, તો શું આવશે? અલ કિર્દુ, અલ કિર્દુ। જ્યારે પણ અલ લાગે, ચાહે હુરુફે શમસી હોય કે હુરુફે કમરી હોય, ત્યારે હંમેશા છેલ્લા અક્ષર ઉપર એક પેશ લાગશે। આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે। એ જ રીતે એક શબ્દ જોઈ લઈએ ઇલ્મુન, હવે આને આપણે અલ લગાડવો હોય તો એન અહીંયા છે તો આપણે એને શું લાગશે? અલ એટલે કે લામનું ઉચ્ચારણ થશે અલ ઇલ્મુ, અલ ઇલ્મુ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી સમજમાં આવી ગયું હશે અમુક જે શબ્દો જે હું તમને લખાવું છું એ તમારે ઘરે બેસીને એ શબ્દોને લખવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો છે તમારે લખવાના છે મલિકુન, ફૌઝુન, જમાલુન, વક્તુન, બલાદુન, અને છેલ્લો શબ્દ છે વલાદુન। આ જે 6 શબ્દો છે એ તમારે હુરૂફે કમરી જોઈ અને તમારે આને અલ લગાડવાનો છે, લખી અને તમે ગ્રુપમાં શેર કરશો। અસલામ આલે